नमस्कार मित्रों, गुजरात गवर्नमेंट जॉब ना यूट्यूब प्लेटफॉर्म पर फरी एक बार एक नवा वीडियो में आप सबनो हार्दिक स्वागत करूँ छू। वेस्टर्न रेलवे एटले के पश्चिम रेलवे नी अंदर स्पेशली अलग अलग राज्यों आता होय छे, जेवी के महाराष्ट्र, गोवा, गुजरात। तो एवामां गुजरात राज्य नी अंदर पण दोस्तों रेलवे मंत्रालय द्वारा ऑफिशियल नोटिफिकेशन रिक्रूटमेंट जाहिर करवामां आवी छे। खास ध्यान राखो, आ रिक्रूटमेंट आवी छे તે ફક્ત અને ફક્ત કલ્ચરલ કોટા એટલે કે સાંસ્કૃતિક કોટા માટેનું રહેશે। જેમ સ્પોર્ટ્સ કોટા હોય છે તેમ કલ્ચરલ કોટા પણ હોય છે। તો આ ભરતી આવી છે તે કલ્ચરલ કોટા માટે આવી છે અને સ્પેશિયલી ગુજરાત રાજ્ય માટે આવી છે। તો જો તમે કલ્ચરલ કોટા અંતર્ગત અરજી કરવા માંગો છો તો આ ભરતી તમારા માટે જ છે। અરજી કરતા પહેલાં જરૂરી લાયકાતના ધોરણો અને જરૂરી શરતો સમજી લેજો, એના પછી જ અરજી કરજો। અને ખાસ દોસ્તો ધ્યાન રાખો, ટેલિગ્રામમાં જોઈન જવાની ઈચ્છા હોય તો લિંક વિડીયોની નીચે મળશે, આજે જ જોઈન કરી લેજો। આ ભરતી અંગેની નોટિફિકેશન 14 નવેમ્બર 2022 રોજ આવી હતી। ઓપનિંગ ડેટ એટલે કે આ ભરતીના ફોર્મ ભરવાની શરૂઆત 17 નવેમ્બર સવારે 10 વાગ્યાથી થઈ હતી। ક્લોઝિંગ ડેટ છે આવતો મહિનો એટલે કે ડિસેમ્બર મહિનામાં 16મી તારીખ સુધી રાત્રિના 12 વાગ્યા પહેલાં તમે મિત્રો અરજી છે તે કરી શકશો। ઇમ્પોર્ટન્ટ માહિતી અહીંયા આપવામાં આવી છે, પ્લીઝ રીડ ઓલ ઇન્સ્ટ્રક્શન ઇન ધીસ નોટિફિકેશન કેરફુલી એન્ડ ઇન્શ્યોર દેટ યુ આર એલિજિબલ ટુ અપ્લાય બિફોર ફિલિંગ ધ એપ્લિકેશન ફોર્મ ઓનલાઈન। તો સૌથી પહેલાં જેટલી પણ ઇન્સ્ટ્રક્શન છે તમારે વાંચવાની છે, પછી જો તમે લાયકાત ધરાવતા હોય તો અને તો જ અરજી કરજો। દોસ્તો આગળ વાત કરીશું, rrc-wr.com આ ઓફિશિયલ વેબસાઇટ છે, આ વેબસાઇટ પર જઈને તમે ઓનલાઈન માધ્યમથી અરજી છે એ પણ કરી શકશો। તો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। રજિસ્ટ્રેશન માટે તમારી પાસે વેલિડ ઇમેઇલ આઈડી અને કોન્ટેક્ટ નંબર આ બંને હોવું જોઈએ, જેથી કરીને ઓટીપી આવે તો તમે લોગિન કરી શકો। ફરીથી કહું છું, rrc-wr.com આ વેબસાઇટ પર જઈને તમારે નિયમિતપણે ચેક કરતા રહેવાનું છે અને આ જ વેબસાઇટથી તમારે અરજી પણ કરવાની રહેશે। તો દોસ્તો અહીંયા ખાસ ધ્યાન રાખો, એપ્લિકેશન આર ઇન્વાઇટેડ ઓનલાઈન ફોર્મ એલિજિબલ કેન્ડિડેટ ફોર ફિલિંગ અપ ટુ પોઝિશન લેવલ ટુ ફોર VIICPC પે મેટ્રિક્સ 19,900 to 63,200। તો આજે ભરતી આ વિશે ફક્ત ને ફક્ત તેના ફોર્મ તમે ઓનલાઈન માધ્યમથી ભરી શકશો। ટોટલ 2 વેકેન્સી રહેશે અને ખાસ કરીને ધ્યાન રાખો, પે મેટ્રિક્સ 19,900 to 63,200 સુધીનું રહેશે। અગેન કલ્ચરલ કોટા। હવે દોસ્તો વર્ષ 2022-23 માટે વેસ્ટર્ન રેલવેની અંદર આજે ભરતી આવી છે તે ઓક્ટોપેડ ઇન્સ્ટ્રુમેન્ટ પ્લેયર માટેની 1 વેકેન્સી, જ્યારે મેલ સિંગરની 1 વેકેન્સી, એમ થઈને ટોટલ 2 વેકેન્સી આવી છે। જરૂરી લાયકાતના ધોરણો વિશે વાત કરીશું તો પાસ્ડ 12th એટલે કે +2 સ્ટેજ ઓર ઇક્યુએલન્ટ એક્ઝામિનેશન વિથ નોટ લેસ ધેન 50% માર્ક। તો દોસ્તો ખાસ ધ્યાન રાખો, ઓછામાં ઓછા 50% આવેલા હોવા જરૂરી રહેશે, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। આ ઉપરાંત દોસ્તો અહીંયા જરૂરી નોંધ પણ લખી છે કે પર્સન ઇફ એપોઇન્ટેડ ટુ ધ કેટેગરી ઓફ ક્લર્ક કમ ટાઈપિસ્ટ, જો જે પણ ઉમેદવારો છે તે ક્લર્ક કમ ટાઈપિસ્ટ તરીકે સિલેક્ટ થશે તો તેણે 30 વર્ડ પર મિનિટ ઇન ઇંગ્લિશ એન્ડ 25 વર્ડ પર મિનિટ હિન્દી આ ટેસ્ટ આપવાની છે, અથવા તો ધોરણ 10 પાસ કરેલું હોય પ્લસ એપ્રેન્ટિસ કરેલું હોય એનસીવીટી એસસીવીટી ટેકનિકલ કેટેગરીના તો પણ અરજી કરી શકશો, અથવા તો ધોરણ 10 વત્તા ITI કરેલું હશે તો પણ તમે અરજી કરી શકશો। તો ધોરણ 12 પાસ હોય, ITI હોય, અથવા તો 10 પાસ વત્તા તો એનસીવીટી એસસીવીટીના કોર્સિસ કરેલા હશે તો પણ એપ્રેન્ટિસ કરેલું હશે તો પણ તમે અરજી કરી શકશો। દોસ્તો પ્રોફેશનલ ક્વોલિફિકેશન શું રહેશે એ સમજીએ તો ઓક્ટોપેડ ઇન્સ્ટ્રુમેન્ટ પ્લેયરની અંદર ઇન એની પર્ક્યુશન ઇન્સ્ટ્રુમેન્ટ ફ્રોમ ગવર્મેન્ટ રેકોગ્નાઇઝ ઇન્સ્ટિટ્યૂટ, એને મેલ સિંગરનું છે, વોકેલ મ્યુઝિક ક્લાસિકલ અથવા તો લાઇટ જે પણ હોય એ તમે લાયકાત પ્રોફેશનલી ધરાવતા હોવા જરૂરી છે। હવે દોસ્તો થોડા આગળ વાત કરીશું, અહીંયા ઘણી બધી નોંધપાત્ર અપડેટ્સ લખવામાં આવી છે। ઇન્ડિયાના સિટીઝન હોવા જરૂરી છે, જો તમે ઇન્ડિયાના ના હોય અને નેપાલ, ભૂતાન, તિબેટિયન હોય તો દોસ્તો અહીંયા ઘણી બધી અપડેટ લખેલી છે, એ તમે એકવાર જરૂરથી ચેક કરી લેજો। આ ભરતી રિલેટેડ ખાસ ધ્યાન રાખો, એજ લિમિટેશન 18 થી 30 વર્ષની વચ્ચે રહેશે। 1 જાન્યુઆરી 2023 રોજ દોસ્તો અપર એજ અને લોઅર એજ લિમિટેશન લખેલી છે 18 થી 23 વર્ષની વચ્ચે। ખાસ ધ્યાન રાખો, એજ રિલેક્સેશનમાં એસસી એસટી ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ, ઓબીસી ઉમેદવારોને 3 વર્ષની છૂટછાટ, જ્યારે પર્સન વિથ ડિસેબિલિટીમાં ઓપનમાં 10 ઓબીસી, 13 એસસી એસટી, 15
आ उपरांत एक्स सर्विसमेनने रिटायर थया पछीना 3 वर्षथी ते आपवामां आवशे। केन्डिडेट ऑर्डिनरी बीन डॉमिशाइल इन द स्टेट ऑफ जम्मू एंड काश्मीर, तो एमने 5 वर्षनी छूटछाट छे। केन्डिडेट हु आर सर्विस ग्रुप सी, ग्रुप सी में सर्विस करता हो एंड अवेस्टवेल ग्रुप डी रेलवे स्टाफ में हो, तो एवा उम्मीदवारों ने ओपन में 40 वर्ष, ओबीसी उम्मीदवारों ने 43 अने एससी एसटी उम्मीदवारों ने 45 वर्ष सुधीनी छूटछाट छे दोस्तों ते आपवामां आवती होय छे। आ उपरांत अहीं घणी बधी अपडेट लखवामां आवी छे एज रिलेक्सेशन माटे, तो तमे एकवार वांची लेजो जो लागता वळगता होय तो। हवे दोस्तों एज लिमिटेशन में अहीं तारीख सुधीनी पण माहिती आपवामां आवी छे के ओबीसी ओपन केटेगरी एससी एसटी, तो आ तमाम ने एज लिमिटेशन शू रहेशे ए पण अहीं लखवामां आवी छे, तो ए तमे खास एकवार चेक करी लेजो। हवे दरेक केटेगरीना जे ते उम्मीदवारो छे, जो ते रिजर्व केटेगरी में आता हशे तो एनएक्सरी प्रमाण तमारे एससी एसटी नो डॉक्यूमेंट, ओबीसी नो डॉक्यूमेंट ए तमारे आपवानुं होय छे, ईडब्ल्यूएस नो डॉक्यूमेंट, आ तमाम डॉक्यूमेंट छे दोस्तों ए तमारे आपवाना होता होय छे, तो ए तमारे खास ध्यान राखवानुं छे। एक्जामिनेशन नी फी नी वात करीशुं। फॉर ऑल केन्डिडेट एक्सेप्ट दोज मेन्शन इन सब पेरा टू बिलो, तो दोस्तों जे पेरा टू में ना आता होय एवा उम्मीदवारों माटे एटले के ओपन केटेगरी माटे अहींया 500 रुपया फी छे। જ્યારે એસસી એસટી એક્સ સર્વિસમેન પર્સન વિથ ડિસેબિલિટી એવા ઉમેદવારો ઈડબ્લ્યુએસ ઉમેદવારો એમને 250 રૂપિયા ફી રહેશે, એ ખાસ ધ્યાન રાખવાનું છે। આશા રાખું છું તમને સૌને અહીંયા સુધીની માહિતી વિગતવાર ખબર પડી ગઈ હશે। હવે દોસ્તો આગળ આપણે જોતા જઈએ એક એક કરીને, તો સિલેબસ આવશે સૌથી પહેલાં, સિલેબસમાં સૌથી પહેલાં મેથેમેટિક્સ, પછી જનરલ ઇન્ટેલિજન્સ એન્ડ રીઝનિંગ, એના પછી જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ ઓન કલ્ચર એક્ટિવિટી અથવા તો કલ્ચરલ એરિયાને લગતું પૂછાતું હોય છે। રિક્રુટમેન્ટની પ્રોસેસની વાત કરીશું, તો ઓનલાઈન એપ્લિકેશન હોય છે, ઓનલાઈન એપ્લિકેશન પછી તમારે એક્ઝામ લેવામાં આવતી હોય છે, રિટર્ન ટેસ્ટ। હવે રિટર્ન ટેસ્ટની અંદર તમે જોઈ શકો છો દોસ્તો અહીંયા 50 માર્ક્સનું ફર્સ્ટ સેક્શન હોય છે, 1/3 માર્ક્સ કટ થાય છે જો તો નેગેટિવ તમારું હોય તો। ટેલેન્ટ ટેસ્ટ ઇન રિલેવન્ટ ફિલ્ડ વિથ પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન, એમાં 35 માર્ક્સ, કન્ફર્મેશન ઓફ ટેલેન્ટ બાય ટેસ્ટિમોનિયલ સર્ટિફિકેટ એવોર્ડ, તેમાં 15 માર્ક એમ થઈને 100 માર્ક્સની પરીક્ષા રહેતી હોય છે। હોલ ટિકિટ માટે પણ માહિતી આપવામાં આવી છે, તો એ પણ તમે એકવાર ચેક કરી લેજો દોસ્તો। પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન એન્ડ ડોક્યુમેન્ટ વેરિફિકેશન, એને લગતી અહીંયા માહિતી આપવામાં આવી છે, તો એકવાર ખાસ તમારે વાંચવાનું રહેશે કેમ કે અહીંયા વિગતવાર બધી જ માહિતી આપવામાં આવી છે, તો એ તમારે ખાસ વાંચશો દોસ્તો તો તમને ખબર પડી જશે। હવે અરજી કરતી વખતે ઓનલાઈન ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે, કયા કયા ડોક્યુમેન્ટ, તો અહીંયા વિગતવાર સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે, તો તમે એકવાર જરૂરથી ચેક કરી લેજો। સ્કેન ફોટોગ્રાફ એટલે કે દોસ્તો તમારે જે પણ ડોક્યુમેન્ટ છે તેને સ્કેન કરવાના છે, કલર ફોટોગ્રાફ હશે 3.5x3.5 સેન્ટીમીટરનો, જેપીજી અથવા તો જેપીજી ફોર્મેટ 100 ડીપીઆઈમાં હોવો જોઈએ અથવા 20-70 કેબીની વચ્ચે તમારી સાઇઝ હોવી જરૂરી છે। સેમ દોસ્તો સિગ્નેચરનું પણ છે, 20-30 કેબીની વચ્ચે સિગ્નેચર અને બ્લોક કે કેપિટલ અક્ષરોમાં તમારી સાઇન હોવી જોઈએ નહીં, અને આ જે સાઇઝ છે 3.5x3.5 સેન્ટીમીટરની વચ્ચે હોવી જરૂરી છે। તો વેસ્ટર્ન રેલવેમાં ખૂબ જ સારી ભરતી આવી છે કલ્ચરલ કોટા અંતર્ગત, જો તમે લાયકાત ધરાવતા હોય તો અરજી કરજો। ફરીથી મળીશું દોસ્તો એક નવી વિડીયોમાં આવી જ એક નવી અપડેટ સાથે, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, જય હિન્દ।